હાઈકોર્ટના હુકમ બાદ તમામ નગરપાલિકાઓમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ભાવનગરમાં ખાળે કૂચાના દરવાજા મોકળા જેવો ઘાટ ઘડાયો છે. ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની બાજુની જ બિલ્ડિંગમાં દબાણો કરવામાં આવ્યા છે, તે હટાવવામાં આવતા નથી. અને બીજી બાજુ તળાજા રોડ પર પૂર્વ બે ચેરમેનોના ગેરકાયદેસર છાપરા પણ દૂર કરાવવામાં આવતા નથી. અને નાના વેપારીઓ તથા લારી ગલ્લાવાળાઓના દબાણો હટાવી અને ભ્રષ્ટ અધિકારીઓ પોતાની બહાદુરી બતાવી રહ્યા છે. આ છે તળાજા રોડ, જ્યાં નાના મોટા છાપરા, કેબિનો, દુકાનો આ બધું જ તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ આશાપુરા એન્ટરપ્રાઇઝને અગાઉથી જ ઇમ્પેક્ટ ફીના નામે મંજૂરી અપાઈ ગઈ હતી. તો બીજી બાજુ જૂના ચેરમેન સુરેશ ધાંધિયાના બિલ્ડિંગના છાપરા પણ તૂટ્યા નહીં. જો અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામ બાબતે કેવી ગેંગે ફેફે કરે છે. જી રાઠોડ સાહેબ, ગોળ બજાર અને કે ચાર દુકાનો થાય છે, હાવ ટોટલી પાડેલું બિલ્ડિંગ, એમાં ગટર કરી આપતો કરો છો. જોયું નથી હવે ઇનામ તો હવે પછી કહેજો. હે આ ગામના દબાણો તમે દૂર કરો તો નાના મોટા હું અમે ગૌરવ લઈએ. ગેરકાયદેસર તમે દૂર થાવ તો આ ગેરકાયદેસર વગર હાવ ઉડીને આંખે વળગી એવું છે. તમે જો એકવાર તો આપણે ટાઈમ હોય અત્યારે આવો, અત્યારે તમને ટાઈમ હશે જ નહીં. મીટિંગ છે, મીટિંગમાં ચાલુ દબાણ હટાવવાનું છે. મીટિંગ છે ત્યારે મીટિંગની વાત હું ફક્ત તમે કહેતા તો વિડીયો શૂટિંગ બતાવી જાઉં કે ગોળ બજાર ના કે રોડ ઉપર માત્ર ગડર ઉપર પાંચ નવી નવી દુકાનો થાય છે અને રિનોવેશન કહેવાય. અને રિનોવેશન કહેવાય આ કે ના કહેવાય સર, એ તપાસ કરીને કહું. હું તમને એમ પૂછું એ પછી આવા તો બીજા દસ બિલ્ડિંગ ત્યાં થઈ ગયા છે. બીજું આંબા ચોક પોલીસ ચોકીની સામે થયું, ગટર લાગી ગયા. જોઈ લઉં, મેં જોયું નથી, તપાસ કરીને કહું. જોયા પછી તમે પગલાં લઈ શકશો? ચોક્કસ જોઈ લઉં, જોઈ લઉં. બીજી વાત છે કે આપણે છોકરો કાંક માને ગોતી ગામમાં ભાવનગરના મહાનગરપાલિકાના બિલ્ડિંગની બાજુમાં ગીતાંજલિની અંદર પાર્કિંગની જગ્યા કેટલી દબાઈ ગયેલી છે એ ખ્યાલ છે? જોઈ લીધી, ના નથી જોયું, નથી જોઈ લીધી. પાર્કિંગમાં દબાણ હશે 100% નાખવામાં આવશે. 100% નાખવામાં આવશે. અને આ જે ગોળ બજાર નાખે છે એટલી છે 100% નિયમસર કરી, 100% નિયમસર કાર્યવાહી કરવાની. 100% રાતો રાત દિવસ કામ ચાલે છે. કાકે હવે આપણે મેયરસિંહના ભાઈએ પાનનો ગોલો બંધ કરીને આ કામ ચાલુ કર્યું છે. આપ તો જાણો છો પિછલા વોર્ડમાં કેટલું નવસર્જન થયું રિનોવેશનના નામે. આપને ખબર જ છે આ કાળા કાન પ્લે કરો તમે, પણ ખોટી વાતો તો પાછી આપો. જોઈ લઈશ. ભાવનગર ટાઉન પ્લાનિંગ વિભાગના હેડ રાઠોડ સાહેબને પૂછતા તેઓ હસતા હસતા કહે છે કે એ અટકાવવા હું પ્રયત્ન કરીશ, પરંતુ ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે આ માત્ર અધિકારીઓ, માત્ર દફતર વગરના પ્રધાન જેવી હાલત છે, માત્ર બુઠ્ઠી પેનની જેમ કામ કરી રહ્યા છે, માત્ર રાજકીય ઈશારે કામ કરી રહ્યા છે. રાજકીય માણસોના ખીચામાં જે રીતે પૈસા જાય એટલે આ રાજકીય અધિકારીઓ, રાજકીય હાથા બનેલા અધિકારીઓ બૂઠા થઈ જાય છે. આ છે ભાવનગરની ગોળ બજાર, જ્યાં ઉડીને આંખે વળગે તે રીતે રિનોવેશનના નામે દુકાન તોડીને સંપૂર્ણ રીતે નવી બનાવવામાં આવી રહી છે અને તે પણ ગડર ઉપર. આમ વાત કરીએ તો છેલ્લા 8 વર્ષથી પિરછલ્લા, દિવાનપરા રોડ, હલુરિયા ચોક સહિત મેઇન બજારમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના મેયર મનભા મોરેની મહેરબાનીથી રિનોવેશનના નામે નવસર્જન થઈ રહ્યું છે. અહીંયા બાંધકામની મંજૂરી માંગે તો આગળ માર્જિન છોડવું પડે, પરંતુ 1 ઇંચ જગ્યા પણ છોડવા વેપારીઓ તૈયાર નથી અને અધિકારીઓ ખિસ્સા ભરવાનું મૂકતા નથી. માત્ર મરે છે તો રોજનું રળીને ખાતા નાના માણસો. સમગ્ર રાજ્યમાં હાઈકોર્ટના હુકમ બાદ દબાણ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે, એમાં ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી અને એસ્ટેટ ઓફિસર જાણે ભાવનગરના જે કંઈ મોટા ખેરનાર હોય એ રીતે દબાણ દૂર કરવા નીકળ્યા છે, પરંતુ આંખાડા કાન કરે છે. આપ જોઈ રહ્યા છો તે ભાવનગરના ગોળ બજારના નાકા ઉપર આ રિનોવેશન કહેવાય કે નવી દુકાન કહેવાય એ ખબર નથી. ભાવનગરના મેયર મનભા મોરીના ભાઈ પહેલાં પાનનો ગલ્લો ચલાવતા હતા, ગલ્લો બંધ કરી અને આવા મંજૂરીના કામ માથે ઉભારીને કરાવે છે. હું આક્ષેપ સાથે કહું છું કે આવા ગેરકાયદેસર બાંધકામ છે એ અટકાવવામાં તંત્રને રસ નથી. માત્ર લારી ગલ્લા પેટીઓ રળતા હોય તેઓને હટાવવામાં રસ છે. ત્યારે ચોક્કસ કહેવું પડે કે ભાવનગરના તળાજા રોડ ઉપર દબાણ દૂર કર્યા તેમાં પણ ભાવનગરના પૂર્વ ચેરમેનની દુકાનના છાપરા કાઢવામાં નથી આવ્યા. પૂર્વ ચેરમેન સુરેશભાઈ ધાંધલિયાના શિવમ બંગલાની આગળના છાપરા કાઢવામાં નથી આવ્યા. લોકોની નજરમાં બધું છે,
પરંતુ તંત્ર કેમ મૌન છે ખબર નથી. આપણે અહીંયા પેટીયું રળતા લારીવાળા ભાઈને પૂછીએ કે તમારી લારી કેટલા સમયથી અત્યારે કેટલા સમયથી બંધ છે? નામ તમારું? ઘણા ટાઈમથી મારી લારી બંધ છે. આજે 20 દિવસથી મારી લારી બંધ છે. આ પોલીસવાળા આવીને 500 રૂપિયાની 5 આપે કે મ્યુનિસિપાલિટીમાં જઈને તમે ભરી આવો એમ કે તમને હેરાન કરે. તમે લારી ખોલતા નથી. આ દુકાન તમને નવી નવી લાગે છે કે રિનોવેશન લાગે છે? હવે આ તો નવી જ લાગે ને સાહેબ. થાંભલા ઊંચા કાઢ્યા જેવું લાગે. આ તો થાંભલા ઊંચા ગટર નાખેલા મોટા મોટા ને નવી જ દુકાનો બને છે. ભાવનગરમાં પિછલા વોર્ડમાં અત્યાર સુધી આ વિસ્તારના સદસ્ય ડેપ્યુટી મેયર હતા, એટલે નાની મોટી દુકાનો નાની મોટી રિનોવેશનને નામે કરતા. હવે આવા મોટા મોટા કોમ્પ્લેક્સ રિનોવેશનને નામે નવસર્જન કરી રહ્યા છે. ભાવનગર પિસલા લોડ કદાચ આખા આખા આગામી દિવસોમાં ટોટલી નવસર્જન હશે અને 100 એ 100% બાંધકામવાળું હશે. આમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો ભાજપવાળા ક્યાં મોઢે કરે છે, આ શાસકો ક્યાં મોઢે કરે છે એ ખબર નથી પડતી. ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન કોણ? તો તેનો જવાબ છે કિશોર ગુરુમુખાણી. તેઓ પાકિસ્તાનથી આવ્યા ત્યારે નિરાશ્રિત તરીકે એક નાનકડા મકાન માટે ગેરકાયદેસર જગ્યા પર દબાણ કરેલું. ધર્મના નામે ગુરુદ્વારા ધાર્મિક હેતુ માટે હોય તેનો કોઈ વિરોધ ન કરે તે સારી વાત છે, પરંતુ તેની આડમાં 150 કરોડનું ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બાંધવામાં આવ્યું અને PGVCL ના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ત્યાં વીજ કનેક્શન પણ આપી દેવામાં આવ્યું. પ્રજાએ આ કિશોર ગુરુમુખાણીને ખોબલે ખોબલે મત આપી નગરસેવક બનાવ્યા અને પાર્ટીએ તેને ટાઉન પ્લાનિંગના ચેરમેન બનાવ્યા. જો આ બધી વાતમાં કોઈ ફાવી ગયું હોય તો તે છે ફક્ત કિશોર ગુરુમુખાણી. ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન કિશોર ગુરુમુખાણી. વાત કરીએ કિશોર ગુરુમુખાણી તો ભાવનગરના માધવ દર્શન કોમ્પ્લેક્સ પાસે નિરાશ્રિત તરીકે રહેવા માટે ઝૂંપડું મળેલું, તેનું 150 કરોડનું બસ મોટું ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બાંધેલું છે આ ટાઉન પ્લાનિંગના ચેરમેન. જો ટાઉન પ્લાનિંગના ચેરમેન આવું ગેરકાયદેસર કરતા હોય તો ગામમાં બીજા શા માટે ન કરે? ભાવનગરમાં આવા બે રોકટોક ગેરકાયદેસર બાંધકામ બની રહ્યા છે, અધિકારીઓની અને પદાધિકારીઓની મહેરબાનીથી બની રહ્યા છે, પરંતુ આની સામે પગલાં નહીં લઈ શકે કારણ કે આ અધિકારીઓ અને અધિકારીઓના ખીચા ભરાય છે. તેઓ કાયરતાપૂર્વક માત્ર નાના માણસોના દબાણ હટાવશે. રાજ્યભરમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટના કમિશનરો દ્વારા મહાનગરપાલિકાએ એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે જેમાં ગેરકાયદેસર બાંધકામની જાણ કરવામાં આવતી હોય છે અને પાર્કિંગમાં કરેલા ગેરકાયદેસર દબાણો અંગે જાણ કરવાની રહેતી હોય છે. પરંતુ ભાવનગરના કમિશનર દ્વારા આવો કોઈ જ નંબર જાહેર કરવામાં આવ્યો નથી કારણ કે અહીં વાડ ચીભડા ગળી રહી છે. આંબાચોક પોલીસ ચોકીની સામે જ રિનોવેશનના નામે ગડર ઉપર મસમોટી દુકાન ઊભી કરવામાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકામાં જોરશોરથી દબાણ ઝુંબેશ ચાલે છે. નાના મોટા કેબિનવાળા છાપરાવાળાના પેટીઓ રળતા હોય ને હટાવવામાં આવે છે. ખરેખર સારી વાત છે, આપણે માનીએ કે કાયદે ગેરકાયદેસર હોય હટાવવું જોઈએ, પરંતુ આપ જુઓ છો ગેરકાયદેસર કામની આડમાં આ ગડર ઉપર આ રિનોવેશન છે. ટોટલી નવે નવું બિલ્ડિંગ કરવામાં આવ્યું છે. ભાવનગરના નવા મેયર આવ્યા તે આ વોર્ડના છે. આ વોર્ડના આ મેયર દ્વારા તમામ જગ્યાએ રિનોવેશનને નામે નવી દુકાનો કરવામાં આવે છે. ટોટલી ગડર ઉપર કોઈ એવું નહીં કહી શકે કે આ દુકાન રિનોવેશન છે. માત્ર ગડર ઉપર સિંગલ ઈંટની દુકાન કરી અને આખે આખું નવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે. કારણ કે નવી બાંધકામની મંજૂરી માગે તો માર્જિન છોડવું પડે અને માર્જિન છોડવું પડે તો દુકાન નાની થઈ જાય. ખરેખર ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતા શાસકો હવે લાજવાની બદલે ગાજી રહ્યા છે. ગામમાં દંડા પછાડવાનું બંધ કરે અને ભાવનગરમાં જે તે જગ્યાએ જ્યાં ખરેખર કાયદેસર બાંધકામની મંજૂરી હોય, નિયમ મુજબ બાંધકામ થાય તે જરૂરી છે. ગઈકાલની આપ વાત જુઓ, ભાવનગર શહેરની અંદર જે મેઇન માર્કેટ કહેવાય, જે આપણે હેવમોર ચોક કહેવાય, ઝુલેલાર માર્કેટ, શાક માર્કેટ, ત્યાંના નાના નાના એવા હજારો વેપારીઓને ખોટી રીતે દંડવામાં આવે છે અને મોટા મોટા ઉદ્યોગપતિઓને જે ભાજપ સાથે સાટકાટ ધરાવતા હોય તેવા બિલ્ડરોના પાર્કિંગ કે એની કોઈ સમસ્યાનો હલ કરવામાં નથી આવતો. એટલે એકને ખોળ અને એકને ગોળ એ વસ્તુ તો વ્યાજબી નથી. તાત્કાલિક ધોરણે ભાજપ શાસિત જે લોકો હોય કે XYZ લોકો હોય, આમાં સૌને ન્યાય મળવો જોઈએ અને ગરીબની રોજીરોટી પણ ચાલુ રહેવી જોઈએ. અને એને 500 રૂપિયાનો દંડ બને અને મોટા માણસને એમનામ જવા દેવામાં આવે એ વાત વ્યાજબી નથી. આનો સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવશે. પાડીને બનાવ્યું હોય તો એ રિનોવેશન કહેવાય કે નવી દુકાન કહેવાય એ તો મને કાયદાકીય એનું જ્ઞાન નથી. એ ગેરકાયદેસર બાંધકામ કહી શકાય અને
અમે જ કમિશનર સાહેબ શ્રીને અત્યારે જ રજૂઆત કરવા હતા કે નાના લોકોને વૈકલ્પિક ગયા ચાર દિવસથી માર્કેટ હ્યુમન માર્કેટ શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટના વેપારીઓ ખૂબ જ પરેશાન છે. એમની વારંવાર અમે રજૂઆત કરીએ બીજા ત્રણ દિવસથી તમામ આગેવાનો ઘડ્યા ઘડી આ વસ્તુની ફરિયાદ કરીએ છીએ. હવે સમય આવી ગયો છે કે તંત્રને જાગી જવું જોઈએ, નહીં તો હવે વેપારીઓને પોતાને જીવ ગુમાવવાનો વારો આવશે. કેમ કે અહીંયા રોજ કમાઈને રોજ ખાવાળા નાના નાના ગરીબ અને લારીવાળા પથારાવાળા માણસો છે. એ લોકોના અગર જે આપણે હિત નહીં વિચારી શકતા હોય તો આપણે એક ઇન્સાનિયત બી ખતમ થઈ ગયું એવું લાગે છે. જે મોટા વેપારીઓ છે એનો એક મહિનો બે મહિનો રોજગાર બંધ રહે તો એને હાલે, પણ ત્યાં તો કોઈ જતું નથી. જે નાના નાના લારી ગલ્લાવાળાઓ છે એમની સાથે અત્યારે દુર્વ્યવહાર થઈ રહ્યો છે, એનું અગ્ર વિરોધ કરીએ છીએ. આવનાર સમયની અંદર જે આ વસ્તુનો સોલ્યુશન નહીં આવ્યો તો અમે અનશન કરશું, આંદોલન કરશું અને મોટા ધરના પ્રદર્શન કરશું. બીજી વાત છે, બોર બજારથી માંડીને પિચરલા વોર્ડમાં ખાલી ગટર ઉપર એક ઇંચનું બિલ્ડુ લઈને દુકાન રિનોવેશનના નામે કરવામાં આવે છે, એને શું માનો છો? એકચ્યુઅલમાં જો ખરેખર જે કામગીરી કરવી જોઈએ એમાં તો બહુ જ પાછળ છે. જે એકચ્યુઅલમાં જ્યાં કરવા જોઈએ એ બધા સાઈડમાં છે અને બીજા બધા દિવસો પર કામગીરી ચાલી રહી છે, એ બહુ જ ખોટું છે. આ જે તે દબાણો એકચ્યુઅલમાં છે જે મોટા માથાઓના છે એ હટાવતા નથી અને નાના લોકોને હેરાન થાય છે. આ સમગ્ર ઘટના બાબત વિકોસ ન્યૂઝની ટીમ જ્યારે ડેપ્યુટી કમિશનર ગોવાણીને મળી ત્યારે તેઓ સમગ્ર ઘટનાથી અજાણ હોય તેવો ડોળ કરી રહ્યા છે, પરંતુ આ જ ઘટના બાબત તેઓ કમિશનર એમ એ ગાંધી સાથે મીટિંગમાં હતા. હા, દબાણ ઝુંબેશ ચાલે છે પણ મારી પાસે ફિગરો નથી કાંઈ યાર. હું તો કિશનલા વોટની અંદર જે મને ખબર છે શું બને છે. હા, આવ પાણી દઈને ખબર છે ગડર ઉપર એક ગેરકાયદે રીતે શું કરીને છે ચાલુ. પણ મને ડિટેલ્સ તો જે તે ડિપાર્ટમેન્ટમાંથી લેવા તો કેમ મરે? આ નહીં લો તો તમે લઈ લો. ટોટલી સાહેબ બે જગ્યાએ આંબા ચોકમાં આંબા ચોકમાં દુકાન બને છે. રોડ ઉપર એ આંબા ચોકમાં તો બની ગયું અને રિનોવેશન કહેવાય, આખું પાટી રિનોવેશન કહેવાય કે શું કહેવાય? નવું સર્જન. પિસરલા વોર્ડના મેયર હતા, ડેપ્યુટી મેયર હતા, એના ભાઈને પેલા પાનનો ગોલ હતો, હવે આ ધંધે લાગ્યા છે. મનભલા ભાઈ, મહાનગરપાલિકામાં જે અધિકારી ટાઉન પ્લાનિંગમાં ફરજ બજાવી ચૂક્યા છે તે તમામ અધિકારીઓ જાણે છે કે ભાવનગરનો પિછરલા વોર્ડ જ્યાં જૂનું બાંધકામ હોય, રાજાશાહી વખતનું બાંધકામ હોય, આ બાંધકામની અંદર માત્ર ગડર ઉપર રિનોવેશનના નામે મંજૂરી મેળવવામાં આવે છે અને 100% બાંધકામ કરવામાં આવે છે. કારણ કે બાંધકામની મંજૂરી માગે તો ત્યાં માર્જિન છોડવું પડે અને માર્જિન છોડવું કોઈને પોસાય નથી. આગળ નાનો એવો ગલ્લાવાળો હોય, લારીવાળો ત્યાંથી નીકળ્યો હોય તો એનો તંત્ર દ્વારા 500 રૂપિયા દંડ કરવામાં આવે છે. પરંતુ ભાઈ, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતા શાસકો અને તેમના ભ્રષ્ટ અધિકારીઓની મહેરબાનીથી આવી દુકાનો બે રોકટોક ચણાય છે. ગીતાંજલિ છે એમાં હેઠળ કેટલું માર્કિંગ ચણાયેલું છે? ગીતાંજલિમાં તો છે 2-4 દુકાનો છે પાર્કિંગમાં. હા, પાર્કિંગ ચણાયેલી છે ને? હા હા. એ રજૂઆત કરી તમે અહીંયા કોર્પોરેશનમાં? ના, કોઈએ કંઈ નથી કરી. પાર્કિંગમાં દુકાન ચણાયેલી છે ને? પાર્કિંગ 100%ની વાત છે, 1-2 ચણાયેલી છે. રાજ્યના તમામ કોર્પોરેશનમાં દબાણ ઝુંબેશ ચાલે છે. તમામ કોર્પોરેશનના કમિશનર દ્વારા એક ટોલ નંબર, મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે કે જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ હોય તેની જાણ કરો. ટ્રાફિક પોલીસ દ્વારા પણ એવો નંબર બહાર પાડવામાં આવ્યો છે, જે રીતે અમદાવાદ વડોદરામાં બહાર પાડવામાં આવ્યો છે કે જે ગેરકાયદેસર બાંધકામ હોય તેની જાણ કરો અને ગેરકાયદેસર દબાણ કર્યું હોય ટ્રાફિકનું તો પણ જાણ કરો. પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં આવો વિચાર ગાંધીજીને આવતો નથી, તે કહેવું અતિશયોક્તિ નથી.